ઈડરના અનેક મંદિરો અને મહેલ એક ચામુંડા ધરાવે છે આ ઉપરાંત અહીંનું કુદરતી સૌંદર્ય અને શેષનાગના આકારનો મોટો પથ્થર પણ જોવાલાયક છે ઈડરના શાપાવાડા ગામના વિસ્તારમાં આવેલા ડુંગરોમાં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે જ્યાં વર્ષો પહેલા મદિરા પાન કરીને એક વ્યક્તિ આવ્યો હતો તેને માતાજીના દર્શન થયા હોવાનું પણ માનવામાં આવે છે જે બાદ તેણે દારૂ છોડી માતાજીની ભક્તિ કરવાનું નક્કી કર્યું અને અહીં ચામુંડા માતાજીનું મંદિર સ્થાપિત કર્યું અને વર્ષોથી પૂજા પાઠ કરી રહ્યા છે જે સ્થળે મંદિર બનાવવામાં આવ્યું છે તે સ્થળ જાણે અજાયબી હોય એમ લાગે છે અનોખી રીતે ગોઠવાયેલા પથ્થર અને ડુંગર જોઈને લોકો પણ સ્તબ્ધ રહી જાય છે 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 ભક્તો માને કે આ જ એક ચમત્કાર ધરોહર પોતાની અંદર અનેક ઇતિહાસ છુપાવીને બેઠી છે અનેક મંદિરો મહેલ કુવા અને સ્થાપત્ય કલાઓ ઈડરના ડુંગરમાં આવેલી છે તેમાંની એક આ ચામુંડા માતાજી નું મંદિર જે અલગ જ ઇતિહાસ ધરાવે છે બબાજી વ્યસન છોડી માતાજીની સેવા કરવા લાગ્યા આ બાબતે બબાજી મકવાણાનું કહેવું છે કે તેઓ સાપાવાડાના વતની છે અને ઓગણીસસોને એક્યાશીની સાલમાં તેઓ દારૂનું ખૂબ જ સેવન કરતા હતા એક દિવસ તેઓ ઘરેથી ઝઘડો કરીને આ ડુંગરોમાં આવી એક પથ્થર નીચે બેઠા અને આ રાત નવરાત્રિની આઠમની રાત હતી તે સમયે તેમને દેવી શક્તિનો અનુભવ થયો તેમની બાજુમાં માતાજી આવીને બેઠા હોવાનું તેઓ જણાવે છે. પથ્થર પર માતાજીના પગના નિશાન સામેના પથ્થર ઉપર જ્યાં થઈ માતાજી ચાલીને તેમની પાસે આવ્યા હતા ત્યાં પગલાના નિશાન પણ આજે પણ જોઈ શકાય છે. અહીંથી માતાજી તેમની પાસે આવ્યા અને તેમણે વ્યસન છોડી દેવાની સલાહ આપી. આજ દિવસથી બબાજીએ વ્યસન છોડ્યું અને માતાજીની સેવા કરવાનું નક્કી કર્યું. સહપરિવાર આ પથ્થર પાસે જ ઘર બનાવી વસવાટ કર્યો અને ચાર વર્ષ બાદ ઓગણીસો માતાજીની સેવા કરી રહ્યા છે આ વ્યક્તિ પાસે ભારત પાકિસ્તાનના ભાગલા વખતની ચલણી નોટો પણ છે અનોખો સંગ્રહ ચારસો વર્ષ જૂની મૂર્તિઓ મળી તેમણે પોતાના સહયોગી મિત્રો સાથે મળીને આ ડુંગરમાં શોધ કરી તો ચારસો પાંચસો વર્ષ જૂની અનેક મૂર્તિઓ મળી આવી આ મૂર્તિઓમાં કેટલાકના માથા નથી તો કેટલાક અનોખા આકાર આ પથ્થર જે પથ્થર પાસે આ મંદિર બનાવવામાં આવ્યું છે તે પથ્થર અંદરો અંદર એક અનોખી ખાસિયત ધરાવે છે પચાસ ફૂટ લાંબો અને પચાસ ફૂટ પહોળો આ પથ્થર માત્ર પંદર ફૂટના ગાળામાં તોફાન અને સહન કર્યા બાદ પણ ત્યાંથી ખસ્યો નથી અજીબ પ્રકારનો આ પથ્થર જાણે કે છત બનાવી હોય તેવી આકાર ધરાવે છે પથ્થરને શેષ નાગ નું સ્વરૂપ માનવામાં આવે છે આ પથ્થરનો આકાર કમળના ફૂલ જેવો છે નીચેથી સાંકડો અને ઉપરથી પહોળો કેટલીક લોકવાયકાઓમાં આ પથ્થરને કમળના ફૂલ જેવો અને કેટલાક કિસ્સામાં લોકમુખે શેષનાગનો અવતાર વાળો પથ્થર પણ કહેવામાં આવે છે માતાજીની માન્યતા માનવાથી સંતાન પ્રાપ્તિ થાય છે બાબાજી જણાવે છે કે ચામુંડા માતાજીની કૃપાથી જે દંપતીને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેઓ અહીં આવીને માનતા માને છે અને સંતાન પ્રાપ્તિ થાય છે અત્યાર સુધી ત્રણ હજારથી વધુ બાધાઓ અહીં સફળ રહી છે સંતાન પ્રાપ્તિ થયા બાદ દંપતી પોતાના સંતાનને લઈને સક્ષમ આવી એક પારણું ચાંદીનું સત્તર લઈને આવ્યા બાદ અહીં વિધિ કરી માનતા પૂર્ણ કરે છે ઈડનની ગરમીમાં લોકો અહીં ઠંડકનો અનુભવ કરે છે શ્રદ્ધાથી હટીને જો ઇતિહાસ અને સૌંદર્ય રીતે જોવા જઈએ તો આ એક ખૂબ જ આહલાદક અને નયનરમ્ય સ્થળ છે જ્યાં ઉનાળાની મોસમમાં ખૂબ જ ઠંડો પવન આવતો હોવાથી ઈડર શહેરના લોકો પણ ઈડરની ગરમીમાં આ પથ્થરની નીચે આવીને ઠંડા પવનનો અનુભવ કરે છે અહીં દૂર દૂરથી પણ લોકો માતાજીના દર્શને આવે છે અને અનોખા મોટા પથ્થરને જોવા માટે આવે છે અને સ્તબ્ધ રહી જાય છે ઉમંગ રાવલ આર ફોર યુ ન્યૂઝ સાબરકાંઠા